नमस्कार, आप जो रहा छो न्यूज 18 गुजराती, आपनी साथे हूं पृथा। चूंटणी पहला प्रदेश कांग्रेस आक्रमक, गांधीनगर में बे मुद्दाओं ने लईने देखावो, गृह बहार खेडूतोना वीजळीना प्रश्न मुद्दे कांग्रेस सारा सभ्यना देखाव, सत्याग्रह छावणी पर आदिवासीओना हक माटे सम्मेलन, गईकाले ज प्रदेश कांग्रेसे नवुं माळखुं जाहेर कर्युं हतुं। बे मुद्दाओ साथे कांग्रेसनी सरकारने भींसमां लेवानी रणनीति। तो गृह बहार खेडूतोने वीजळी प्रश्न मुद्दे कांग्रेसना धारासभ्योना आक्रमक देखावो छे, वीजळी मुद्दे आक्रमक देखावो। ते उपरांत आदिवासी सम्मेलनमां पण जोडाया छे। आदिवासीनी मांग छे के तेओने तापीपार लिंक मुद्दे अने ते उपरांत अनेक मुद्दाओने लईने तेओ गांधीनगर पहोंच्या हता, जेने पण कांग्रेसनुं समर्थन मळी रह्युं छे। वीजळी मुद्दे आक्रमक कांग्रेसना तरणा हक माटे हल्लाबोल पण करवामां आवी रह्यो छे। आदिवासी सम्मेलन पण छे, रेली पण योजवानी छे, परंतु रेलीने हजी सुधी मंजूरी नथी आपवामां आवी। तो जे रीते बे दृश्यमां जोई शकाय छे के कांग्रेस हवे आक्रमक मूडमां छे। वीजळी मुद्दे पण कांग्रेसना गृह बहार ज धरना हता। ते उपरांत आदिवासीओनो तापीपार लिंक प्रोजेक्टनो जे मुद्दो छे, ते उपरांत अन्य तेओनी मांगणी छे जेने लईने तेओ गांधीनगर पहोंच्या हता, तेने पण कांग्रेसनुं समर्थन मळी रह्युं छे। सम्मेलन पण योजवामां आव्युं अने रेली पण योजवानी छे, जेमां हजी सुधी रेलीनी मंजूरी नथी आપવામાં આવી। પરંતુ જે વીજળીનો ખેડૂતોનો મુદ્દો છે, સરકારે જાહેરાત કરી હતી કે તેઓને 8 કલાક નિયમિત વીજળી મળશે, પરંતુ ખેડૂતોને યોગ્ય વીજળી ન મળતા કોંગ્રેસ હવે દેખાવો કરી રહી છે। વિધાનસભા ગૃહ બહાર જ કોંગ્રેસના ધારાસભ્યો આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા। ગાંધીનગરમાં કોંગ્રેસનો આદિવાસી સત્યાગ્રહ, પારતાપી રિવર લિંક સહિત અનેક મુદ્દે વિરોધ, આદિવાસીઓના વિવિધ અધિકારીઓ મુદ્દે સંમેલન, ગાંધીનગર શહેર પોલીસ છાવણીમાં ફેરફાર, કાયદો વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ જવાનો ખડે પગે, દક્ષિણ ગુજરાતમાં તવે રાજધાનીમાં વિરોધ, કોંગ્રેસ પ્રભારી પ્રમુખ નેતા વિપક્ષ રહેશે ઉપસ્થિત। પારતાપી રિવર લિંક પ્રોજેક્ટથી વિસ્થાપનની આશંકા, જળ જમીન જંગલના અધિકારીઓની રક્ષા, શિક્ષણ રોજગારી અને આરોગ્ય લક્ષી સુવિધા, આદિવાસીઓ માટે સરકારી નોકરીઓ ખાલી છે, આદિવાસીઓને પ્રમોશન નથી અપાતા, સરકારી પ્રોજેક્ટ માટે જમીન મકાન લેવાય છે પરંતુ વળતર નથી અપાતું, દાહોદ જાલોદ નેશનલ કોરિડોરમાં આદિવાસીઓની જમીન લઈ અને વળતર નથી ચૂકવાયું, અનેક મુદ્દાઓને લઈને હવે આદિવાસીઓ ગાંધીનગર પહોંચ્યા છે। પારતાપી રિવર લિંક પ્રોજેક્ટ સહિત અનેક મુદ્દાઓ છે જેને લઈ અને ગાંધીનગરમાં પહોંચ્યા હતા, જ્યારે ગાંધીનગર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે। સરકારનો દાવો, એક પણ આદિવાસી વિસ્થાપિત નહીં થાય, કોઈ પણ આદિવાસીની જમીન ડૂબમાં નહીં જાય, ચેકડેમ બેરેજ વિયર બનાવવા માટે 500 કરોડની જોગવાઈ, આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે અનંત પટેલ, કોંગ્રેસ આદિવાસીઓને ભેળવવાના પ્રયાસ ન કરે। મથકે જિલ્લા મથકે વારંવાર પારતાપી નર્મદા લિંક પ્રોજેક્ટ હોય, જંગલ જમીનની વાત હોય, ખોટા આદિવાસી પ્રમાણપત્રો રદ કરવાની વાત હોય, બેકલોગની જગ્યાઓ ભરવાની વાત કરવાની હોય, સતત અમે તાલુકા જિલ્લા મથકે આવેદનપત્રો આપ્યા છતાં પણ સરકાર અમારી વાતને વાચા નથી આપતી। માટે અમે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારને આજે અમે સમગ્ર ગુજરાતના આદિવાસીઓ અલ્ટિમેટમ આપવાના છે કે જો અમારી માગ અને હક અને અધિકાર જો નહીં આપવામાં આવે તો આવનારા સમયમાં જલદ કાર્યક્રમ આપીશું, એમાં કોઈ શંકા અને સ્થાન નથી। આદિવાસી સમાજને જે અન્યાય કરવામાં આવે છે એના માટેની આ લડત છે અને કોંગ્રેસ એમની આદિવાસી સમાજ સાથે છે અને એમની સાથે રહીશું, લડીશું અને ન્યાય માટે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમને આ સરકાર સામે લડીશું, લડીશું અને લડીશું। હવે વાત ખેડૂતોની વીજળીની માંગની। જાહેરાત થતાં ખેડૂતોને વીજળી ન મળતા દેખાવો, ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યોએ દેખાવો કર્યો, ખેડૂતોને નિયમિત વીજળી આપવા પણ માંગ કરાઈ રહી છે। જ્યારે સરકારે વાયદો કર્યો હતો કે 8 કલાક નિયમિત વીજળી મળશે, પરંતુ ખેડૂતોને નિયમિત વીજળી ન મળતા હવે કોંગ્રેસ સમર્થનમાં આવી છે। વિધાનસભા ગૃહ બહાર કોંગ્રેસના ધારાસભ્યોએ ધરના પર બેઠા હતા, હાથમાં બેનરો લઈ અને કોંગ્રેસના ધારાસભ્યો દેખાવો પણ કરી રહ્યા હતા। ખેડૂતોના વીજળી પ્રશ્ને ગાંધીનગરમાં કોંગ્રેસના દેખાવ, કોંગ્રેસ ધારાસભ્ય અર્થનગ્ન બની દેખાવ કર્યા, ધારાસભ્ય લલિત વસોયા, વિમલ ચુડાસમાના દેખાવ, સરકારે જાહેરાત કરી હોવા છતાં વીજળી નથી મળી રહી, ખેડૂતોને 8 કલાક નિયમિત વીજળીની માંગ છે।
સરકારે વચન આપ્યા પછી ખેડૂતોને 8 કલાકને બદલે 6 કલાક વીજળી આપવા માટે કહ્યું, અમે સ્વીકાર્યું. પરંતુ છેલ્લા 2 દિવસથી 1 કલાક કે 2 કલાક ખેડૂતોને વીજળી આપવામાં આવે છે. સરકાર ક્યાંક ને ક્યાંક એના વચનોમાંથી ફરી રહી છે. સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના ખેડૂતો હેરાન થઈ રહ્યા છે અને એના માટે અમે આ લડાઈ લડી રહી છે. ખેડૂતોને પણ ખ્યાલ પડી ગયો છે કે આજે 48 કલાકથી વીજળી નથી મળી અને આજે ખેડૂતોને આત્મહત્યા કરવી પડે એવી પરિસ્થિતિ છે. અને ખેડૂતો આત્મહત્યા કરે, આખી રાત અમને ફોનો આવ્યા છે કે ભાઈ અમારા આ ફીડરમાં લાઇટ નથી, 48 કલાકથી લાઇટ નથી મળી. કારણ કે નારિયેળીના પાક અમારા વિસ્તારમાં આંબાના પાક હોય છે, 5 વર્ષ પછી એ પાકમાં એને ફળ મળતું હોય છે અને નિષ્ફળ થાય તો ખેડૂતોને આત્મહત્યા કરવી પડે. એટલે ખેડૂતોની લડાઈ માટે થઈને અમે આ બધું કહ્યું. કોઈ પણ ગામની અંદર ફોન કરીને પૂછી લ્યો અને જો ખેડૂતો કહેતા હોય તો અમે ખોટા હશું એવું અમે કહેશું, પણ એક પણ ગામની અંદર જો આ સ્થિતિ હોય તો અમે ચોક્કસપણે તમે કયોય કરવા માટે તૈયાર છીએ. પણ ખેડૂતોની હાલત દયનીય છે અને કોંગ્રેસ પક્ષ રાજ્યના દરેક વર્ગને વાચા આપે. તો ખેડૂતોને વીજળી નથી મળી રહી, પૂરતી વીજળી મળી રહે તે માટે કોંગ્રેસ સમર્થનમાં આવી છે. સરકારે જાહેરાત કરી હતી કે ખેડૂતોને 8 કલાક વીજળી મળશે, પરંતુ ખેડૂતોને વીજળી નથી મળી રહી. વિધાનસભા ગૃહ બહાર જ કોંગ્રેસના ધારાસભ્યોએ ધરણા ઉપર બેઠા હતા. લલિત વસોયા, વિમલ ચુડાસમા સહિત અર્ધનગ્ન થઈ અને તેઓએ વિરોધ પણ દેખાડ્યો હતો. તો ખેડૂતોને વીજળીની જાહેરાત થતા નિયમિત વીજળી નથી મળી રહી. બનાસકાંઠાના દિયોદરના ખેડૂતો આંદોલનના માર્ગે છે. ખેડૂતોના વીજ પુરવઠા લઈ અને ધરણા છે, તો તેનું ધરણા આંદોલન પણ ઉગ્ર બન્યું છે. ખેડૂતોએ આંદોલન કરવાની પણ તૈયારી દર્શાવી છે. દિયોદર અને કાંકરેજમાં ઢોલ વગાડી અને ધરણામાં જોડાવા પણ અપીલ કરી. વખા 220 કેવીમાં આજે ત્રીજા દિવસે પણ ખેડૂતોના ધરણા યથાવત છે. વીજળી નહીં મળે ત્યાં સુધી આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી. વીજ પુરવઠાને લઈ અને ગ્રામીણ વિસ્તારમાં ઢોલ ધબક્યા. અને હવે વાત મોંઘવારીની. મોંઘવારીમાં પીસાતા ગ્રાહકો ઉપર વધુ એક બોજ. રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો. સિંગતેલ અને કપાસના તેલમાં 25 રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2250થી વધી અને 2600 સુધી પહોંચ્યો, જ્યારે કપાસના તેલના ડબ્બાનો ભાવ 2500થી વધી અને 2550 થયો છે. તો મોંઘવારીના માર વચ્ચે સતત વધી રહ્યા છે પેટ્રોલ અને ડીઝલના ભાવ. પેટ્રોલના ભાવમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો, જ્યારે ડીઝલના ભાવમાં 82 પૈસાનો વધારો છે. પેટ્રોલનો ભાવ 97.47, જ્યારે ડીઝલનો ભાવ 91.55 રૂપિયા થયો. તો પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, ભાવ ત્રીજી વખત વધી રહ્યા છે. પેટ્રોલમાં 80 પૈસા, જ્યારે ડીઝલમાં 82 પૈસાનો વધારો થયો છે. 4 દિવસમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ત્રીજી વખત વધારો થયો. અમદાવાદમાં પેટ્રોલનો લીટરનો ભાવ 97.47 રૂપિયા, જ્યારે અમદાવાદમાં ડીઝલનો પ્રતિ લીટરનો ભાવ 91.55 રૂપિયા છે. આગળ વાત કરીએ દિલ્હીની, તો દિલ્હીમાં પેટ્રોલના લીટરનો ભાવ 97.81 રૂપિયા, ડીઝલનો ભાવ 87.7 રૂપિયા છે. જ્યારે મુંબઈની વાત કરવામાં આવે તો મુંબઈમાં લીટરનું પેટ્રોલ 111.51 રૂપિયા પર વેચાઈ રહ્યું છે, ડીઝલ 96.70 રૂપિયા પર છે. ડિસેમ્બરમાં 2017માં ગુજરાતની ચૂંટણી પહેલા કિંમતો સ્થિર થઈ હતી. મે 2018માં કર્ણાટકની ચૂંટણી પહેલા પણ કિંમતો વધી નહોતી, જ્યારે મે 2019માં લોકસભાની ચૂંટણીમાં ભાવમાં નજીવો ફેરફાર થયો. જ્યારે વાત 2020ની કરવામાં આવે તો 2020માં બિહાર ચૂંટણીમાં ઓક્ટોબર નવેમ્બરમાં ભાવ સ્થિર રહ્યા હતા. પેટ્રોલ ડીઝલના છેલ્લા 3 દિવસથી ભાવ વધી રહ્યા છે અને આજે પણ ભાવ વધારો છે તે થયો છે. પેટ્રોલ અને ડીઝલમાં જે રીતે ભાવ વધી રહ્યા છે અને તેના કારણે જનતા પરેશાન થઈ રહી છે. રોજે રોજ જે ભાવ વધારો થઈ રહ્યો છે પેટ્રોલ ડીઝલનો, અને તેની સીધી અસર છે તે ટ્રાન્સપોર્ટ ઉપર પડી રહી છે, અને ટ્રાન્સપોર્ટની અસર સીધી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ઉપર પડી રહી છે. કારણ કે રોજે રોજ પેટ્રોલ ડીઝલના ભાવને કારણે મોંઘવારી પણ વધી રહી છે. શાકભાજી હોય, દૂધ હોય સહિતની તમામ ચીજ વસ્તુઓ મોંઘી થઈ રહી છે અને જનતા ઉપર એક મોંઘવારીનો માર છે તે પડી રહ્યો છે. રોજે રોજ જે ભાવ વધી રહ્યા છે, મોંઘવારી વધી રહી છે, તે કંટ્રોલમાં રહેવી જોઈએ તેવું લોકોનો સીધો કહેવું છે. કેમેરામેન દીક્ષિત સાથે વિપ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.
દરેક માતા પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો ખેડાના નડિયાદમાં બન્યો, જ્યારે એક વિદર્ભી યુવકે એક હિન્દુ યુવતીને ભગાડી અને 4 મહિના સુધી ગોંદી રાખી. એટલું જ નહીં, વિદર્ભી યુવકે યુવતીના માતા પિતાને છેતરીને 5 લાખ રૂપિયા પણ પડાવ્યા. આ થયેલી ફરિયાદ મુજબ આરોપી યાસર ખાન પઠાણે સોશિયલ મીડિયાના માધ્યમથી નર્સિંગ ભણેલી નડિયાદની યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. સંબંધો બાંધી અને ત્યારબાદમાં આરોપીએ યુવતીને કહ્યું કે તેને પોલેન્ડમાં નોકરી માટે મળી છે અને તેથી તારા માતા પિતા પાસેથી 5 લાખ રૂપિયા લઈને આવ. આરોપી યાસરે યુવતીના માતા પિતાને પણ છેતર્યા હતા. તેણે પોલેન્ડના નકલી વિઝા બતાવી અને 5 લાખ રૂપિયા પણ પડાવ્યા, જે બાદ યુવતીને દુબઈમાં નિકાહ કરીશું તે વચન પણ આપ્યું હતું અને એટલે યુવતીને દુબઈમાં મોકલી. યુવતીના કહેવા પ્રમાણે તે દુબઈમાં એક હોટેલમાં રોકાઈ હતી અને એક હોટેલમાં દેહ વેપાર જેવો વેપલો પણ ચાલતો હતો. ત્યાંના જ એક ભારતીય વેઇટરે યુવતીને ચેતવણી આપી હતી કે તે અહીંથી જ નીકળી જાય અને જે બાદ યુવતી ત્યાંથી ભાગી 15 દિવસ ભટકતી રહી. યુવકે દુબઈ જવાનો વાયદો કર્યો હતો પરંતુ તે ગયો નહીં અને યુવતીને પરત ભારત લાવવા ટિકિટ મોકલી હતી. ભારત લાવ્યા બાદ આરોપી યાસરે યુવતીને નડિયાદની એક ઓડીમાં ગોંધી રાખી હતી. આ સમયગાળામાં આરોપી યાસર ખાન યુવતીના માતા પિતાને કહેતો હતો કે તેમની દીકરી પોલેન્ડમાં નોકરી કરે છે, જોકે હકીકતમાં યુવતી નડિયાદની જ એક ઓડીમાં ગોંધી રખાઈ હતી. 4 માસ સુધી યુવતી હવસનો શિકાર બની હતી. એટલું જ નહીં, યુવતીને જબરજસ્તીથી બુરખો પહેરાવ્યો, કુરાનનો પઠાણ કરાવ્યો. જોકે ત્રાસ અસહ્ય થતા યુવતીએ માતા પિતાનો સંપર્ક કર્યો હતો ત્યારે આખી ઘટનાનો ભાંડો પણ ફૂટ્યો. આ કેસમાં પોલીસે મુસ્લિમ પરિવારના 8 મદદગાર કરનાર 2 મળી અને કુલ 10 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. સમાચારમાં સમય થયો છે વિરામ. વેલકમ બેક. સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ થયા, 2 લોકો ઘાયલ થયા છે. લખતરના આળેક પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. અમદાવાદના પરિવારને અકસ્માત નડ્યો હતો. પરિવાર વઢવાણના દેદાદરા ગામ જઈ રહ્યો હતો તે સમયે તેમને અકસ્માત નડ્યો. ઘાયલોને સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખસેડાયા. કેરળના કુન્નુરમાંથી અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાય છે કે બાળકનો કઈ રીતે આબાદ બચાવ થયો. રસ્તા ઉપર જતા બાઇક સવારને પાછળથી ટકરાતા બાળક રોડની સાઇડ પર પટકાયું હતું, જેને લઈને તે બસની નીચે ના આવ્યું. સમગ્ર અકસ્માતમાં બાળકનો આબાદ બચાવ થયો છે, જ્યારે બસ સાયકલ પરથી પસાર થઈ ગઈ હતી. અકસ્માતના ચોંકાવનારા સીસીટીવી કેરળના સામે આવ્યા છે. તો ગંભીર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે, પરંતુ આ અકસ્માતમાં બાળકનો આબાદ બચાવ થયો હતો. રસ્તાની સાઇડમાંથી બાળક સાયકલ લઈ અને પસાર થઈ રહ્યું હતું તે સમયે તે બાઇક સવારના પાછળના ભાગે પટકાયું અને બાળક કૂદી અને રોડની સાઇડમાં પટકાયું હતું. પાછળથી પૂરપાટ ઝડપે આવતી બસે ટક્કર આવતા તે સાયકલ ઉપરથી પસાર થઈ હતી. સદનસીબે બાળકનો આબાદ બચાવ થયો છે. મહાન અભિયાનનો જેવી રીતે અંત આવે છે તેવી જ રીતે અમારું અભિયાન બાયજુસ યંગ જીનિયસ સીઝન 2 પણ સમાપ્ત થવા જઈ રહ્યું છે અને આ અભિયાનમાં હવે એવા અનેક અદ્ભુત બાળકોને મળ્યા કે જેમની અવિશ્વસનીય પ્રતિભાથી આશ્ચર્યચકિત થઈ ગયા. આખા અભિયાનનો માત્ર આ એક ભાગ હતો. અમે એવી બીજી ઘણી યુવા પ્રતિભાઓને મળ્યા અને યુવા પ્રતિભાઓ સાથે અમે પરત પણ આવીશું, જે તેમના પરિવાર અને દેશનું ગૌરવ વધારે છે. આવો જોઈએ બાયજુસ યંગ જીનિયસ સીઝન 2 ની કેટલીક ઝલક. समुंदर में से मोती निकालने के लिए बहुत गहराई तक जाना पड़ता है. हमें भी इन जीनियसेस को ढूंढने के लिए भारत भ्रमण करना पड़ा. 26 राज्यों, 72 शहरों और 2500 स्कूल्स में से हमने कई जीनियसेस को चुना. कुछ प्राचीन कलाओं में माहिर हैं, तो कुछ आधुनिक तकनीक के एक्सपर्ट हैं, कुछ खेल जगत, कुछ एकेडमिक्स, तो कुछ बिजनेस की दुनिया में अपने झंडे गाड़ रहे हैं. लेकिन उन जीनियसेस में से सिर्फ 22 को चुनने का काम किया हमारी जूरी ने. और जूरी बनना भी आसान नहीं था भाई. जीनियसेस को परखने के लिए भी तो जीनियस ही चाहिए. इसलिए अपने अपने क्षेत्र में सफलता के सर्वोच्च शिखर हासिल कर चुकी हस्तियां बनी हमारी जूरी. बीइंग पार्ट ऑफ दिस यंग जीनियस यू जस्ट रियलाइज हाउ एनलाइटेंड यू कैन गेट बाय लुकिंग एट दीज यंग चिल्ड्रन फ्रॉम वेरियस फील्ड्स. यू नो सम ऑफ देम दे आर ट्रांसफॉर्मिंग यू नो ह्यूमैनिटी. जस्ट मीटिंग देम, it's so inspiring to see that our children of our country are making this country proud. I think sky is the limit. Aur ye program yahi batata hai ki aapko jitne bhi challenges ho wo kuch nahi mayne rakhta hai.
आपके लिए बहुत सारा कुछ पॉसिबल है एंड आई एम श्योर सच प्रोग्राम्स विल इंस्पायर मेनी किड्स। इन बच्चों से मिलके मैं इंस्पायर हो गया हूँ, मैं प्रेरित हो गया हूँ। बड़ा अच्छा काम नेटवर्क 18 कर रही है और मैं उनका अभिनंदन करता हूँ। इन नन्हे परिंदों की इतनी ऊंची उड़ान है, सिर्फ धरती ही नहीं खुद आसमां भी हैरान है। जूरी का सिलेक्शन बिल्कुल सही था, इतनी छोटी सी उम्र में इनकी उपलब्धियां देखकर सिर्फ मैं ही नहीं पूरा देश हक्का बक्का रह गया था। जाने कितने ही नेशनल और इंटरनेशनल अवार्ड्स पर और प्लेटफॉर्म्स पर अपना नाम दर्ज करवा चुके हैं हमारे यंग जीनियस। समाचार अत्यारे बस आटलू ज, वधु समाचार माटे जोता रहो न्यूज 18 गुजरात। नमस्कार।